નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને વરસાદ એ ધીરે થઈ ગયો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સિવાય મોટાભાગના વિસ્તારોમાં એકદમ સામાન્ય વરસાદ મધ્યમ વરસાદ પડ્યો છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતે જ્યારે એવી આગાહી કરી હતી કે અતિથી અતિભારે વરસાદ પડશે એ કેમ ન પડ્યો એનું કારણ શું છે સમજવું છે અને સાથે જ હવે હવામાન વિભાગ જ્યારે મોટાભાગના વિસ્તારોમાં રેડ એલર્ટ આપે છે સૌરાષ્ટ્રમાં પણ રેડ એલર્ટ આપે છે અને એવું કહે છે કે ત્રણ જેટલી અલગ અલગ સિસ્ટમ જે છે એ ક્રિએટ થઈ છે તો એ સિસ્ટમ કઈ છે કેટલી અસર કરશે એની વાત કરીએ સૌથી પહેલાં તો અહીંયા ઓડિસ્સા પાસે એક સિસ્ટમ લો પ્રેશર સિસ્ટમ બનતી દેખાય છે અને લો પ્રેશર સિસ્ટમ બહુ જ મજબૂત લો પ્રેશર સિસ્ટમ બનવાની છે કારણ કે એ જેમ જેમ આગળ વધશે એમ ગુજરાત અને દેશભરના વાતાવરણમાં ખૂબ મોટો બદલાવ આવવાનો છે આ સિસ્ટમ છે એ લો પ્રેશર સિસ્ટમ છે એના સિવાય મહારાષ્ટ્રથી એક ટ્રફ જે કહેવાય કે આ દરિયાકાંઠાનો એક ટ્રફ છે મોન્સૂનનો એ મોન્સૂનનો ટ્રફ આગળ વધવાનો છે જેના કારણે ગુજરાતમાં એની સૌથી વધારે અસર થવાની છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને એની આસપાસના વિસ્તારોમાં પણ એની અસર સૌથી વધારે થશે આ બાજુથી એક ટ્રફ છે જે પસાર થઈ રહ્યો છે એ ટ્રફ તમે જુઓ તો પવનની ગતિ પણ વધવાની છે હવામાન વિભાગને એવું માનવું છે કે ત્રીસ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અને ભારે વરસાદ પડશે એટલે એ જે ટ્રફ છે તમને રેડ કલર ધીરે ધીરે આગળ વધતો દેખાશે આ બાજુથી જે પવનો આવે છે ત્યાંથી એક ટ્રફ પસાર થઈ રહ્યો છે એટલે આપણે ગુજરાત પર સૌથી વધારે સર એ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ એટલે કે ઓડિશા પાસે બનેલી જે સિસ્ટમ છે એની થવાની છે ઓગણીસ તારીખ સુધીમાં ઘણા બધા વિસ્તારોમાં રેડ કલર બતાવે છે અને ગ્રીન કલર બતાવે છે એનો મતલબ એ છે કે સાર્વત્રિક ભારે વરસાદ પડવાની પૂરી સંભાવના છે કચ્છમાં થોડો ઓછો વરસાદ દેખાઈ રહ્યો છે બાકી દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે અહીંયા તમને રેડ કલર દેખાતો હશે એટલે દેવભૂમિ દ્વારકા અને એવાળો આખો જે પટ્ટો છે ત્યાં અતિથી અતિભારે વરસાદ પડશે વીસ તારીખની આસપાસ આખા કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે વીસ તારીખે પણ સાર્વત્રિક વરસાદ રહેવાનો છે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીસ તારીખ સુધીમાં મહત્તમ વરસાદ જે પડવાનો હશે એ પડી જશે એકવીસ તારીખે પણ સ્થિતિ થોડીક ઓછી મતલબ સ્થિતિમાં બદલાવ એટલે આવશે કારણ કે એકવીસ તારીખે તમને જે અહીંયા ટ્રફ દેખાતું હશે આ જે સિસ્ટમ બની હતી એ આમ આગળ વધે એ જ્યારે આગળ વધે ત્યારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની વચ્ચેનો જે પટ્ટો છે ત્યાં સૌથી વધારે વરસાદ પડે અને એની અસર જેમ જેમ સિસ્ટમ આગળ વધે એમ એની અસર ગુજરાત પર પણ થાય એટલે મધ્ય ગુજરાત ગુજરાતમાં ભારે વરસાદ એકવીસ બાવીસ તારીખની આસપાસ પડવાની સંભાવના છે બાવીસ તારીખે તમને અહીંયા રેડ કલર દેખાતો હશે આખો આખો પટ્ટો છે ત્યાં અતિ ભારે વરસાદ પડશે અને સાથે જ દરિયાકાંઠાનું જે એક ટ્રફ છે મહારાષ્ટ્રવાળું ટ્રફ એ આગળ વધશે એટલે એની અસર પણ તમે જુઓ કે બાવીસ તારીખે એકદમ રેડ કલર દેખાતો હશે અને બાવીસ તારીખે અતિથી અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં દક્ષિણ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં થવાની સંભાવના છે ટ્રફ જ્યારે પસાર થઈ જશે તો એ કચ્છને અસર કરશે અને કચ્છને અસર કર્યા બાદ વરસાદની સ્થિતિ થોડી હળવી થઈ જશે ત્રેવીસ તારીખ સુધીમાં વરસાદ થોડો ઓછું થઈ જશે એટલે સિસ્ટમની જે અસર છે એ ઓછી થઈ જશે એના પછી વધુ એક સિસ્ટમ બનશે અને એની અસર ગુજરાત પર થશે પણ ત્રેવીસ ચોવીસ તારીખની આસપાસ ગુજરાતમાં મહત્તમ જે વરસાદ પડવાનો છે એ પડી જશે હવામાન વિભાગ શું કહે છે કયા જિલ્લામાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે એ જોઈએ અઢાર તારીખની સ્થિતિ જોઈએ તો ઘણા બધા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને એ ઘણા બધા જિલ્લા એ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ છે દરિયાકાંઠાના છે દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ આ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ત્યાં અતિભારે કરતાં પણ વધારે વરસાદ પડવાની સંભાવના છે કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને દક્ષિણના નવસારી વલસાડ દમણ નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે આ બધા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાનો છે ભારે વરસાદ ક્યાં પડવાનો છે તો બનાસકાંઠા પાટણ અમદાવાદ ભરૂચ વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત તાપી અને ડાંગ આટલા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની કોઈ આગાહી આજે કરવામાં નથી આવી પણ બંગાળની ખાડીની સિસ્ટમ જેમ તીવ્રતાથી આગળ વધશે એ બધા વિસ્તારોને આવરી લેશે અને ત્યાં ભારે વરસાદ પડશે ઓગણીસ તારીખે કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ અને આ બાજુ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે જ્યાં રેડ એલર્ટ હતું ત્યાં અત્યારે ઓરેન્જ થઈ ગયું છે એટલે કાલે અતિથી અતિભારે વરસાદ નથી પડવાનો અતિભારે વરસાદની આગાહી ઓરેન્જ એલર્ટમાં આપવામાં આવી છે યલો એલર્ટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભરૂચ સુરત તાપી અને ડાંગ આટલા વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ત્યાં ભારે વરસાદ પડશે જોકે આ બાજુનો મધ્યનો આગો ભાગ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ક્યાંય વરસાદની સંભાવના નથી એટલે ત્યાં જરા પણ વરસાદ પડી શકે તેવી કોઈ સંભાવના અત્યારે હવામાન વિભાગે વ્યક્ત નથી કરી પણ જે આપણે વાત કરી કે જે બે સિસ્ટમ છે અને ત્રણ સિસ્ટમો એક સાથે ભેગી થાય એટલે જે મોન્સૂન ટ્રફ છે એના સિવાય જે લો પ્રેશર સિસ્ટમ છે એ બધી જ ભેગી થાય તો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે વીસ તારીખે પણ સ્થિતિ નબળી થોડી થઈ જશે ચોમાસાની એટલે વીસ તારીખની સ્થિતિ જોઈએ તો દક્ષિણના ભાગોમાં અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સિવાય ક્યાંય જ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ નથી કરતું વીસ તારીખે ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ભારે વરસાદ પડશે બાકી ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી એકવીસ તારીખે અમરેલી ભાવનગર નવસારી દમણ દાદરાનગર હવેલી વલસાડ આટલા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે બાકી ક્યાંય જ અતિભારે કે એટલો બધો વરસાદ નહીં પડે જેમ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી એવું કહી રહ્યા હતા કે અતિભારે કરતાં પણ વધારે કોઈ મોટો શબ્દ હોય તો એટલો ભારે વરસાદ પડવાનો છે એવી સ્થિતિ અત્યારે નથી દેખાઈ રહી ત્રણ સિસ્ટમ તો છે અલગ અલગ એટલે એક લો પ્રેશર સિસ્ટમ છે અને અલગ અલગ જે ટ્રફ પસાર થવાના છે એના કારણે ગુજરાત પર અસર તો થવાની જ છે વરસાદ પણ પડવાનો છે વિંડી અને હવામાન વિભાગની આગાહી એકદમ સચોટ રીતના એક જ વસ્તુ કહી રહી છે કે આજથી લઈને બે દિવસ એટલે કે અઢાર ઓગણીસ વીસ તારીખ સુધી ગુજરાતમાં જે મહત્તમ વરસાદ જે સાર્વત્રિક વરસાદ પડવાનો હશે એ પડી જશે